નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એ બધામાં આની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમારે તમને ખબર જ છે કે આપણે ડેલી જે કે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું તો જવાબ રહેશે અમદાવાદ ખાતેથી ક્યાંથી અમદાવાદ ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું છે તો આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે અમદાવાદમાં દસક્રોય તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું છે અમદાવાદમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમની સાથે સાથે જિલ્લાના તમામ નવ તાલુકાઓ સહિત તમામ બસો છેતાલીસ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસની ઉજવણી કરવામાં આવી છે આ ઉત્સવનો ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને મોસમી પાકોમાં પાકોને લગતી આધુનિક કૃષિ ટેકનોલોજી પર માર્ગદર્શન આપવાનો છે અને વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓની સમજ આપવાનો છે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસના ઉદઘાટન પ્રસંગે બોલતા કૃષિ મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે રાજ્યમાં ખેતીને ન્યૂનતમ ગણવામાં આવી હતી ખેડૂતો ખેતી છોડી રહ્યા હતા આવા નિર્ણાયક સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની પ્રતિબદ્ધતા સાથે કૃષિ ઉત્સવો અને મેળાઓની શરૂઆત કરી હતી લેબ ટુ લેન્ડ પહેલથી શરૂ કરીને કૃષિ શોધકોને જમીન પર લાવવા અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ આપવા માટે બે હજાર કૃષિ થી શરૂ કરોડ ખેડૂતોને માર્ગદર્શન મેળવ્યું છે ગુજરાતે કૃષિ ક્ષેત્રે બે આંકડામાં વૃદ્ધિ હાંસલ કરી છે જેનાથી આ ક્ષેત્રને સાચા અર્થમાં ઉત્કર્ષ એવું કહી શકાય આપણા કેન્દ્ર કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર છે અને ગુજરાતના કૃષિમંત્રીનું નામ તમારે જેમનું કહેવાનું છે એમણે પણ અહીંયા હાજર રહ્યા હતા તમને ખબર છે આપણા ભારતમાં કિસાન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તો ત્રેવીસમી ડિસેમ્બરના રોજ અને ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે દાંતીવાળા સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા ભારતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી પંતનગર કૃષિ યુનિવર્સિટી જેની સ્થાપના થઈ ત્યારે તે ઉત્તર પ્રદેશનું ભાગ હતું અત્યારે ઉત્તરાખંડમાં છે ઓગણીસો ને સાહીઠમાં દાતિવાડા ઓગણીસો ને બોતેરમાં ત્યારબાદનો પ્રશ્ન દર વર્ષે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે જવાબ રહેશે સત્યાવીસમી નવેમ્બરના રોજ એટલે કે આજનો દિવસ છે ભારતમાં દર વર્ષે સત્યાવીસમી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ જાગૃતિને પ્રોત્સાહન કરવાનો છે અને મૃતદાતાઓ દ્વારા આરોગ્ય સંભાળમાં આપેલા જે નિઃસ્વાર્થ યોગદાનને ઓળખવાનો છે અને માનવજાત માનવતામાં આપણો વિશ્વાસ પુનઃસ્થાપિત તે કરે છે અહીંયા બે હજાર ત્રેવીસનો ચૌદમા નંબરનો રાષ્ટ્રીય અંગદાન દિવસ છે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે જેને નાટો કહેવાય જો પેલું નાટો નહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનવાળું નાટો નહીં ચલો આ નાટોની વાત કરી છે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમે કહી દો એકવાર અંગદાતા એ દાતાના અવયવ જેમ કે હૃદય યકૃત કિડની ફેફસા સ્વાદુપિંડને પુનઃ પ્રાપ્ત કરવામાં આવે છે જે દાતાના મૃત્યુ પછી અન્ય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે જેને અંગની જરૂર હોય છે હવે તમારા માટે એક પ્રશ્ન છે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ આન્સર આપો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ અને ઘણા બધા બીજા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો ઓસ્ટ્રાહિંદ હજાર ત્રેવીસ ક્વાયત તો એક્યાસી જવાનોનો સમાવેશ કરતી ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી સંયુક્ત લશ્કરી ક્વાયત ઓસ્ટ્રાહિંદની બીજી આવૃત્તિમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા રવાના થઈ તેની સ્થાપના બે હજાર બાવીસમાં કરવામાં આવી હતી અને પ્રથમ આવૃત્તિ મહાજન રાજસ્થાનમાં હાથ ધરવામાં આવી હતી આ કવાયતનો ઉદ્દેશ સહયોગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો અને બંને પક્ષો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓ કૌશલ્યની વેચણી કરવાનો છે ઓસ્ટ્રેલિયાના પર્થની અંદર બાવીસ નવેમ્બરથી છ ડિસેમ્બર દરમિયાન આનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગોરખા રાઇફલ્સની બટાલિયનના સાહીઠ જવાનોની બનેલી ભારતીય સેનાની ટુકડી આ કવાયતમાં ભાગ લઈ રહી છે તમને ખબર છે ગઈકાલે ભણ્યા હતા આપણે કે સૂર્યકિરણ ક્વાયત જે ભારત અને નેપાળ વચ્ચે યોજાય છે મને કહો આ વર્ષે એનું આયોજન કઈ જગ્યાએ થયું છે જવાબ આવડે તો કમેન્ટમાં લખો ઓસ્ટ્રેલિયાની વાત મિત્રો કરીએ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ શું છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ છે એન્થની અલ્બલિસ અને ઓસ્ટ્રેલિયન ડોલર એ તેની કરન્સી છે મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અને તમને મોજ પડી હોય ભણવાની તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી પોલ્સ પણ રમવા મળશે તો એ પણ યાદ રાખજો ઓકે તાજેતરમાં કોને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફિક્કીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે અનિશ શાહ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો જેમણે શુભ્રકાંત પાંડા છે એમનું સ્થાન લીધું છે તો ડોક્ટર અનીશ શાહને ફિક્કીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે આ મહત્વની જાહેરાત તાજેતરની ફિક્કી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગ દરમિયાન કરવામાં આવી હતી જેમાં સર્વોચ્ચ મેમ્બરના ભાવિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો હાલમાં ફિક્કીના વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલા અનિત શાહ મહિન્દ્રા ગ્રુપના સીઈઓ અને ગ્રુપની મૂળ કંપની એમના એમડી છે ફિક્કીમાં તેમની જવાબદારીઓ ઉપરાંત અનિત શાહ વૈશ્વિક મંચ પર મુખ્ય હોદ્દા ધરાવે છે તેઓ યુકે ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના સભ્ય છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઓટોમેટિવ ગવર્નન્સ કાઉન્સિલના અધ્યક્ષ છે ક્લાઇમેટ ચેન્જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માટેના ઇન્ડિયા એલાયન્સ ઓફ સીઈઓના અધ્યક્ષ છે અને ભારત ઓસ્ટ્રેલિયા કાઉન્સિલના સીઈઓના પણ સહ અધ્યક્ષ છે હવે એમણે ભણતરની વાત કરી અમદાવાદની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ કર્યું છે મહિન્દ્રા ગ્રુપમાં એમની વર્તમાન સ્થિતિ પહેલાં એમણે બે હજાર નવથી ચૌદ સુધી જી કેપિટલ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને સીઈઓ તરીકે સેવા આપી હતી ફિક્કીની વાત કરીએ તો ફિક્કીની સ્થાપના થઈ હતી ઓગણીસો સત્યાવીસમાં એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં અને તમારે કહેવાનું છે એના ફાઉન્ડરનું નામ શું છે કમેન્ટમાં લખો તાજેતરમાં કયા દેશમાં વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે યુનાઇટેડ આરબ એમિરાત યુ એ ઈમાં તો યુએઈએ વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇડ સોલર પાવર પ્લાન્ટ બે ગીગાવટનો છે જેનું નામ છે અલ દ્રફા અલ દફરા સોલર ફોટો આ સ્વતંત્ર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે આ પ્રોજેક્ટનું ઉદઘાટન અબુધાબીના નાયબ શાસક છે શેખ હઝા બિન ઝાયદ અલ નાહિયાન એમના દ્વારા કરવામાં આવ્યું છે ઓકે તમને ખબર છે અબી અબુધાબીના પ્રેસિડન્ટ કોણ છે આ નાયબ શાસક છે શાસક કોણ છે સૌર ઉર્જા કાર્યક્ષમતા નવીનતા ખર્ચ સ્પર્ધાત્મકતામાં પ્રગતિના પ્રતિક તરીકે પ્લાન્ટના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે હવે આબુધાબી શહેરથી પાંત્રીસ કિલોમીટરના અંતરે સ્થિત આ પ્લાન્ટ લગભગ બે લાખ ઘરોને વીજળી આપવા માટે પૂરતી વીજળી ઉત્પન્ન કરશે વાર્ષિક ટુ પોઈન્ટ ફોર મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વિસ્થાપિત કરવાની અપેક્ષા છે આ પ્રોજેક્ટે યુટિલિટી સ્કેલ સોલાર પ્રોજેક્ટ માટે ખર્ચના સંદર્ભમાં રેકોર્ડ તોડ્યો છે અલ દફરા સોલર પીવીનું ઉદઘાટન યુએઈના સ્વચ્છ ઉર્જા તરફના સંક્રમણનું એક મુખ્ય પગલું છે અને યુએએ બે હજાર ત્રીસ સુધીમાં પુનઃ પ્રાપ્યક્ષમતાની ક્ષમતા અને ઉર્જા કાર્યક્ષમતાને બમણી કરવાના મહત્વકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે જેમાં અલ દફરા સ્વચ્છ ઉર્જા પહેલમાં વૈશ્વિક મહત્વકાંક્ષા માટે એક મોડલ તરીકે સેવા આપી રહી છે યુએઈ યુનાઇટેડ આરબ એમિરાત એનું કેપિટલ છે આબુધાબી યાદ રાખજો આબુધાબીના જે રાજા યુએઈ છે ને યુનાઇટેડ આરબ એમિરાત એમાં ટોટલ સાત એમિરાત છે તો એ સાતમાંથી આબુધાબીના જે રાજા છે ને એ હંમેશા યુએના પ્રેસિડન્ટ હોય અને દુબઈના જે રાજા એટલે જે શાસક છે ને એ હંમેશા યુએઈના વાઇસ પ્રેસિડન્ટ હોય અને પ્રાઇમ મિનિસ્ટર હોય જેમનું નામ શું છે ખલીફા બિન જાયદ અલ મખતોમ અને યુ એ દિરહામ છે તેની કરન્સી છે યુએઈની વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ઓબ્ઝર્વર વ્હીલ યુએઈમાં છે દુબઈમાં વિશ્વમાં સૌથી સુંદર બિલ્ડિંગ જેને આપણે કહીએ છીએ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર એ પણ છે દુબઈમાં વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા એ પણ દુબઈમાં છે બરાબર વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર એ પણ દુબઈ છે તો આ બધી દુબઈ અને કોપ ટ્વેન્ટી એટનું આયોજન પણ દુબઈમાં થશે આ ડિસેમ્બરમાં થવાનું છે યાદ રાખજો પ્રખ્યાત કવિ ગીતકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચીફ જેમનું નામ છે પ્રશુન જોશી તાજેતરમાં જ આદરણીય શિક્ષણવિદ ડૉક્ટર હેમા જોશી દ્વારા લખાયેલ પુસ્તક દો પલકોન દો પલકો કી છાવ મેં એનું અનાવરણ કર્યું આ પુસ્તક એક કાલ્પનિક અહેવાલ બે ભારતીય શહેરો અલમોરા તેમણેનું જન્મસ્થળ છે પ્રયાગરાજ જ્યાં તેમણે પછીના વર્ષો વિતાવ્યા હતા એના પ્રત્યેના ઊંડા સ્નેહ સાથે લેખકની સાહિત્યિક કૌશલ્યને જટિલ રીતે એકસાથે પ્રદર્શિત કરે છે ડૉક્ટર હેમા જોશી મૂળ ઉત્તરાખંડના કુમાવ પ્રદેશના છે તે ઉચ્ચ શિક્ષણ અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં આવી જ્યાં તે અંગ્રેજી વિભાગમાં ડી ફિલ્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા તેમણે આ યુનિવર્સિટીમાં છત્રીસ વર્ષથી વધુ સમય ભણાવ્યું અને હજુ પણ શૈક્ષણિક વર્તુળ ગણવામાં વર્તુળવામાં તેઓ સક્રિય છે સીબીએફસી એની જો વાત કરીએ તો નાઇન્ટીન ફિફ્ટી વનમાં એની સ્થાપના થઈ તમારે જાણવાનું એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આ પ્રસુન જોશી તમને ખબર છે ને બહુ વર્ષો પહેલાં ફિલ્મ આવી હતી તારે જમીન પર એનું સોંગ હતું મેં કભી બદલાતા નહીં પર અંદર રહેશે દટતા હું મેરી માં એ ફિલ્મનું એ સોંગ લખ્યું બહુ સરસ અદ્ભુત એ તેઓ એક લેખક છે કવિ છે ગીતકાર છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને પોલ શ્રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રોને વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલો અત્યારે અત્યારે શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે ઇન સ્પેસ પાસેથી મંજૂરી મેળવનાર પ્રથમ ખાનગી સંસ્થા કઈ બની છે તો વન વેબ ઇન્ડિયા બરાબર છે આમ તો યુકે બેઝ કંપની છે તો વન વેબ ઇન્ડિયા ભારતની ભાર સોરી ભારતીય ગ્રુપ છે ને જે એરટેલ તમે જે કંપની નામ સાંભળ્યું છે એ પણ ભારતીય ગ્રુપની કંપની તો ભારતીય ગ્રુપની પેટા કંપની અને એરટેલ સાટ ગ્રુપનો એક ભાગ છે અને તાજેતરમાં જ દેશમાં એરટેલ સેટ વન વેબની કમર્શિયલ સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા ભારતની અંદર અવકાશ નિયમનકાર છે જેનું નામ ઇન સ્પેસ એની પાસેથી મંજૂરી મેળવી આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન વનવેબ ઇન્ડિયાને આ પ્રકારની અધિકૃતતા પ્રાપ્ત કરનાર પ્રથમ સંસ્થા તરીકે સ્થાન આપે છે જે તેને તેના વેપારી પ્રક્ષેપણ પહેલાં તમામ નિયમનકારી મંજૂરીઓનું સુરક્ષિત કરવા માટે એકમાત્ર સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા પ્રદાતા બનાવે છે યાદ રાખજો આના પછી આપણે કહી શકીએ કે જીઓને પણ પરમિશન મળી ગઈ છે લાયસન્સ મળી ગયું છે એકવાર સેવાઓ શરૂ થઈ જાય પછી સમગ્ર ભારતમાં ગ્રાહકોને હાઈસ્પીડ ઓછી લેટન્સી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આ ગેટવે નિર્ણાયક છે આ ગેટવેની વ્યૂહાત્મક પ્લેસમેન્ટ સમગ્ર દેશમાં સિમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે વનવેબ યુકે લંડન બેઝ કંપની છે બરાબર છે અને ઇવા બેનેક્સ છે તેના સીઈઓ છે બે હજાર બારમાં એની થઈ એરટેલનો એમાં એકવીસ પર્સન્ટ હિસ્સો છે ઈઆઈએફએફ અને ઓડિશા સરકાર વચ્ચે સમજૂતી કરાર તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ઓડિશા સરકારે ફિફા સાથે મળીને એઆઈએફએફ ફિફા ટેલેન્ટ એકેડેમીની સ્થાપના માટે મંજૂરી કરાર એમોઈ ઉપર હસ્તાક્ષર કર્યા ફિફાના ગ્લોબલ ફૂટબોલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટના જે ચીફ છે શ્રી આર્શેન વેલંગર એમની હાજરી દ્વારા આયોજિત આ સમારોહ ભારતમાં ફૂટબોલ પ્રતિભાના સંવર્ધન અને વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલાંને ચિહ્નિત કરે છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પરીક્ષામાં પૂછાય છે શ્રી કલ્યાણ ચોબે ઓડિશા સરકારના રમતગમત અને યુવા વિભાગના કમિશનર કમ સચિવ શ્રી આર વિનિલ ક્રિષ્નામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં વિવિધ વિકલ્પો પર ચર્ચા એટલે કે વિચાર કર્યા બાદ ઓડિશા ફૂટબોલ એકેડેમી જેને અગાઉ અંડર સેવન્ટીન ફીફા મહિલા વર્લ્ડ કપ બે હજાર બાવીસ માટે પ્રશિક્ષણ મેદાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને આખરી સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે ચાલો તમારા માટે પ્રશ્ન ઓડિશા છે એનું કેપિટલ ભુવનેશ્વર છે સીએમ નવીન પટનાય ગવર્નર નવા બને એમનું નામ શું છે અને હાઈકોર્ટની કટકમાં છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં એટલે સોરી નીચેના પૈકી કોણે મિત્ર મેળા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારત તરીકે જાણીતી હતી તો વીર શાવરકર કયા યુરોપિયન સમુદાય ભારતમાં સાથે પ્રથમ વેપારી સંબંધો સ્થાપિત કર્યા હતા સૌ પ્રથમ કોણ હતા પોર્ટુગીઝો મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ મનાવ્યો હતો તો સોળ ઓગસ્ટ ઓગણીસો સમયગાળ દરમિયાન રાજાને યુવરાજ શાસિત શાસન કરતા હતા તો શક અને ક્ષત્ર ક્ષત્રપકાળ આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સુભાષચંદ્ર બોઝ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલું પ્રશ્ન અચ્છા અહીંયા ઉલટું થઈ ગયું છે એમાં આપણે ઇતિહાસ લખ્યું છે અને ઇતિહાસના પ્રશ્નોમાં ભૂગોળ કરી દીધું છે ચલો વાંધો નહીં ઉલટું થઈ ગયું છે તો કયું પર્વતીય શિખર ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબર પર છે તો બીજા પ્રથમ નંબર પર માઉન્ટ સેકન્ડ નંબર પર માઉન્ટ ગોડવીન જેને કેટુ પણ કહેવાય છે રાજ્યમાં આવેલી છે સૌથી વધારે કોલસાની ખાણ ક્યાં આવેલી છે ઝારખંડમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે વિસ્તારમાં રાજસ્થાન સૌથી મોટું વસ્તીમાં ઉત્તર પ્રદેશ સૌથી મોટું વિસ્તારમાં ગોવા સૌથી નાનું સૌથી નાનું અને કયા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય છે રાજસ્થાનમાં કાનહા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે મધ્યપ્રદેશ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ એટલે કે ઇન્ટરપાની બારમી કોન્ફરન્સ કઈ યુનિવર્સિટીમાં યોજાય નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગર સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ મંદિરનું અનાવરણ કરવામાં આવ્યું તો તેલંગાણામાં હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો ગુજરાતના કૃષિ મંત્રીનું નામ શું છે તો રાઘવજીભાઈ પટેલ સેકન્ડ પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે પહેલી ઓક્ટોબરના રોજ બીજો પ્રશ્ન સૂર્યકિરણ નામની જે એક્સરસાઇઝ છે ભારત અને નેપાળ વચ્ચે ઉત્તરાખંડના પિથોરાગઢમાં યોજાઈ રહી છે આ વર્ષે ચોથો પ્રશ્ન છે ફિક્કીની સ્થાપના કોણે કરી હતી તો ઘનશ્યામદાસ બિરલા દ્વારા કરવામાં આવી હતી પાંચમો પ્રશ્ન યુ એના પ્રેસિડન્ટનું નામ શું છે તો શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાન છઠ્ઠો પ્રશ્ન ઓસ્ટ્રેલિયાનું કેપિટલ કયું છે કેનબેરા સાતમો પ્રશ્ન સીબીએફસી એનું હેડક્વાર્ટર ક્યાં છે મુંબઈમાં છે આઠમો પ્રશ્ન ઓડિશાના નવા ગવર્નર રઘુબર દાસ છે ભણવાની મજા આવી હોય તો એક લાઈક કરજો તમારા મિત્રો જોડે આને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન કે આ વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની કેટલામી આવૃત્તિ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે સેકન્ડ પ્રશ્ન સંયુક્ત લશ્કરી સૂર્ય સૂર્યકિરણ ભારત અને કયા દેશ વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે હમણાં જ મેં તમને જવાબ આપ્યો એટલે આશા રાખું બધા મિત્રો બંને પ્રશ્નોનો જવાબ આપશે ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં બધામાં શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો છે એ અભિપ્રાયો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત